રાજ્યમંત્રી રહી ચુક્યા છે આખા દેશના જે પાવર હોય પછી એમની પાસે કોલેજો હોય અને કોલેજોમાં પાછી મહિલાઓ બિચારી દીકરીઓ ભણવા આવતી હોય એમને પછી માલિશમાં બોલાવડાવતા હોય સેવા સેવા એટલે આ કલયુગનું કયો કાળ છે મને થોડું સમજવાની કોશિશ કરી આપણે છે ને સાહેબ બેટી બચાવો બેટી પઢાવોથી ચાલુ કરીએ મોદી સાહેબે શીખવાડ્યું છે બેટી બચાવો બેટી પઢાવો એટલે આપણા સ્વામીજીએ બેટી પઢાવો શીખ્યું એટલે એમને આ દીકરીને કોલેજમાં હેલ્પ કરીને એડમિશન આપ્યું જેટલું મને મેં વાંચ્યું છે હવે આ દીકરીને હોસ્ટેલમાં બી રાખી હવે આ સાહેબે સ્વામી સાહેબે એમએલએ સાહેબે એમએલએ સોરી નેતા સાહેબે એ હોસ્ટેલમાં બીજેપી હવે તમે શોધવા જશો તો કેમેરાઓ કદાચ દેખાશે જ આ દીકરી નહોતી ધોતી હોય એના કેમેરામાં ફોટા પાડ્યા અને પછી આ છોકરીને બ્લેકમેલ કરી પછી એવું કહેવામાં આવે છે કે આ સ્વામી ને એમના જે ગુંજ એટલે જે ગુંડા ટાઈપ જે એના હોય આગળ પાછળ વાળા મસલ પાવર વાળા કારણ કે મની પાવર પેલો પાવર તો છે જ મસલ પાવર એટલે બંદૂક લઈને આ છોકરીને સ્વામીને ત્યાં લઈ જતા તને મસાજ કરાવતા હતા જે આજે સ્વામીએ પોતે અગ્રી કર્યું પાછું ખુલ્લો મસાજ એટલે સમજી જો હવે કેવો એટલે સ્વામી અગ્રી કર્યું હવે બધા કહેશે સાહેબ તમારો પહેલો પોઈન્ટ હતો વરસવાલો હવે એમાં એવું છે સાહેબ કે વર્ષ સુધી દીકરી ચૂપ કેવી રીતે રહે કારણ કે એને કોઈ સાથ સહકાર નહોતો પેલા લોકો એને દબાવે તારા ખાનદાનને મારી નાખીશ તારા આવા આડું આડાવલા ફોટા નાખીશ આ તે જે બધું કર્યું પછી કદાચ હવે ધેર ઇઝ અ પોસિબિલિટી કે એ દીકરીને કોઈ સારો માણસ યા ફ્રેન્ડ મળી ગઈ ને એને કહો કે આજ સુધી પેલી કોઈ પિક્ચર બી જોઈ લીધું હશે કે આજ સુધી આ સ્વામીએ તને હેરાન કરી છે હવે તારો વાંક છે કારણ કે હવે જે તારી જોડે થવાનું તો થઈ ગયું તારા રેપ બી થઈ ગયા તારા મસાજો બી કરાવી દીધા પેલા એ તારી ફિલ્મો એ પાડી લીધી હવે તું એને ના છોડતી એટલે જયારે સાહેબ જયારે માણસ મરતો હોય ને ત્યારે મરતા ક્યાં નહીં કરતા પેલી છોકરીએ વિચારી લીધું કે હવે મારી તો જિંદગી આને બરબાદ કરી જ છે હવે હું આને બરબાદ કરીને છોડીશ અને એટલે પેલી છોકરીએ અને થેન્ક યુ મારે છોકરીની હિંમતને દાદ દેવી જોઈએ કે છોકરીએ વિડીયો ચાલુ કરીવા પાડવાના એટલે તમે જોશો તો દીકરી પાસે બી 43 વિડીયો છે ને સ્વામી પાસે બી વિડીયો છે હવે એઝ યુઝ્યુઅલ જયારે પોલીસની રેડ આવે ઇન્કવાયરી આવે એટલે બધા બીમાર પડી જાય એટલે સ્વામી 2-4 દિવસથી બધો બીમાર પડી ગયો નાટક કરીને પછી છેલ્લા આઈ શુડ સેલ્યુટ ધ એસઆઈટી જે બી માણસ છે સારું નામ સાહેબનું એમને સેલ્યુટ કરવું જોઈએ કે એમને હિંમત કરી હવે કઈ રીતે એમની હિંમત આવી ખબર નહીં કારણ કે 2 રીતે હિંમત આવે એક અંદરથી હિંમત આવી જાય કે ના મારી દીકરીને બચાવી છે ને કદાચ ક્યાંથી પોલિટિકલ પ્રેશર આવી જાય કે ચાલ હવે તું કર આનો આને બહુ નાટક કરી હવે તું કર હા એટલે હવે બેમાંથી કઈ હિંમત છે મને નથી ખબર પણ આપણે પોઝિટિવ હિંમત જોઈએ કે એના અંદર ભગવાન બોલી ગયા હશે કે હવે આ દીકરી માટે હું કંઈક કરું અને એટલે આ ભાઈએ કર્યું ને એટલે પછી આવા જે પેલા મસલ પાવર ને મની પાવર વાળા લોકો ને અંદરથી ફૂચકું હોય એટલે 2 દંડા બી કદાચ પડ્યા હોય કે ના ખબર ને એટલે સ્વામી બધું ઓગલવા લાગો અને ઓગલવા બી એટલે લાગે કારણ કે સાહેબ 43 વિડીયો છે જે મજાક નથી પણ જોડે હવે એક વાત બોલીને પતાવ પણ એઝ યુઝ્યુઅલ જે આવે કે હવે દીકરી એના પર એક્સટ્રોશન કેસ જેમ પેલા આપણે તમે ઉનાવનું એક્ઝામ્પલ આપ્યું ને આવો જ સેમ એક્ઝામ્પલ થશે કે હવે એના પેલા કે 2-3 મિત્રો પર ના એક્સટ્રોશન આપ્યા 5 કરોડ માગ્યા ને માગ્યા કે ના માગ્યા ભગવાન જાણે એને માગ્યા તો એ ખોટું ના કર્યું 10 કરોડ માંગવા તમારે તેમ કેવું ચલો અત્યારે નોટ ટુ ડાયવર્ટેડ એટલે હવે એ બધા નાટક ચાલશે અને અત્યારે જે મારી પાસે મેસેજ છે કલાક પહેલાનો કે સ્વામી પર રેપનો કેસ તો મુકાવા જ નથી સ્વામી પર તો સેક્સ્યુઅલ મિસકન્ડક્ટ એન્ડ મિસયુઝિંગ હિઝ પાવર નો કેસ મુકાવા છે એટલે હજી બી પેલા રામ એટલા જાગ્યા નથી પેલા લોકોના મનમાં કે ભાઈ તું રેપ નો કેસ મૂક ને કારણ કે સેક્સ્યુઅલ વિડીયો આવ્યા પચાસ છતાં હજી બી અત્યારે ઓન રેકોર્ડ છે કે સેક્સ્યુઅલ મિસકન્ડક્ટ અને મિસયુઝ ઓફ પાવર હજી રેપ નો કેસ નથી મૂકાયો જબકે આપણી રેપની ડેફિનેશન બહુ મોટી થઈ ગઈ છે અત્યારે મારી ડેફિનેશન બોલી નથી આ પોસ્કો લગાઈ છે હા સાહેબ હા પોસ્કો લગાઈ છે સાચી વાત છે છોકરી 23-24 વર્ષની છે લો ની પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરી છે અચ્છા એટલે અનફોર્ચ્યુનેટ અત્યારે આ છે પણ આપણે આને પોઝિટિવ લઈને ચાલીએ કે કંઈક થઈ રહ્યું છે માની લઈએ થઈ રહ્યું છે પણ